નમસ્કાર મિત્રો, અજુ ગઢવી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. હું છું હિતેશ ગઢવી. મિત્રો, તમે બધા જ જાણો છો કે એમસીક્યુને લઈને બહુ મોટી ઘમાસાન સમસ્યા ઊભી થઈ ગઈ છે. ઘણા બધા વિદ્યાર્થીઓના મને મેસેજ પણ આવ્યા છે કે સર, એમસીક્યુ માટે કંઈક કરો, એમસીક્યુની અંદર અમારું ક્યાંય પત્તું ચાલતું નથી. ઘણા બધા ફિઝિક્સમાં પ્રોબ્લેમ બતાવે છે, ઘણાની પ્રોબ્લેમ કેમેસ્ટ્રીમાં છે, ઘણાની પ્રોબ્લેમ બાયોલોજીની અંદર. બાયોલોજીના તો હું સમજી શકું કે ભાઈ તમને થિયોરિટિકલ એમસીક્યુઝ આવે છે, પણ ફિઝિક્સ ને કેમેસ્ટ્રીમાં શું કરીશું? મેથ્સવાળાની પ્રોબ્લેમ પણ મેથ્સવાળાની પ્રોબ્લેમ છે. હવે જો કે બધા જ ગ્રુપની અંદર હું કોમન છું, બધાને ટિપ્સ આપી શકું છું, કેમ કે એ બી ગ્રુપવાળો હોય તો એ બધાને સમજાવી શકે કે ભાઈ બાયોલોજીમાં શું પ્રોબ્લેમ કરવાનું, મતલબ એનું સોલ્યુશન્સ કઈ રીતના કરવાનું, મેથ્સમાં શું સોલ્યુશન કરવાનું, ફિઝિક્સ કેમિસ્ટ્રી. પ્રોપર હું ફિઝિક્સ ટીચર છું, પણ મેં કેમિસ્ટ્રીની અંદર પણ આવા પ્રોબ્લેમને સોલ્વ કર્યા છે, બરાબર. તો એ તમામ વસ્તુ હું તમને અત્યારે ભણાવીશ, સમજાવીશ. મિત્રો, એમએસસી ફિઝિક્સની અંદર હું ગોલ્ડ મેડાલિસ્ટ છું, એટલે તમે આ વિડીયો જે જોઈ રહ્યા છો એની અંદર એવું બિલકુલ ના સમજો કે તમારી સામે કોઈ પણ ઊભું રહીને તમને ભણાવવા લાગે છે. તમને ભણાવવાવાળું એ હકદાર છે કે આ વિડીયોની અંદર તમારી સામે ઊભું રહી શકે, ત્યારે જે તમારી સામે ઊભું રહે છે, બરાબર. ઓકે, ચલો સ્ટાર્ટ. એમસીક્યુની વાત કરીએ. મિત્રો, તમને ખબર છે કે 2023 માર્ચમાં જે પેપર આવ્યું હતું એ પેપર કેવું હતું? ફિઝિક્સની અંદર વાત કરું પહેલાં તો ફિઝિક્સનું જે પેપર, આના સોલ્યુશન્સ પણ મારી પાસે છે. હું દરેક વસ્તુ જોઈને જવી, અહીંયા મને કોઈ શોખ નહીં થતો વિડીયો બનાવવાનો, તમારા માટે બનાવું છું. એટલે વિડીયોને લાઇક ને સબસ્ક્રાઇબ જરૂર કરજો પ્લીઝ. આ જે ફિઝિક્સની વાત કરીએ તો ફિઝિક્સમાં ક્વેશ્ચન્સ કેવા પૂછાય છે? ફિઝિક્સની અંદર કોઈ એક સીધો ક્વેશ્ચન મૂક્યો છે, લાઈક તમે છે ને સેમ 3 પેલી ચોપડી મને કેમેરામેન આપી દેશો તો વધારે સારું, તો હું આ લોકોને પ્રોપરલી સમજાવી શકું. ફિઝિક્સની અંદર એક એક્ઝામ્પલ એવો પૂછે છે, અને આ એક્ઝામ્પલ્સ, આ મારી પાસે ફિઝિક્સની ચોપડી છે, હું તમને એક્ઝામ્પલ થોડોક સમજાવું કે ભાઈ એમાં એ લોકો ટ્વિસ્ટ કેવું કરે છે. જરાક શાંતિથી સાંભળજો મારી વાત, તો તમને થોડા ગળા નીચે ઉતરશે, બાકી નહીં ઉતરે. જુઓ, હા, પ્રશ્ન કંઈક આવો પૂછે છે. જો તમને કદાચ દેખાતું હોય અહીંયા કેમેરાની અંદર તો જોજો, આઈ હોપ દેખાતું હશે. જરાક ચેક કરો તો કેમેરામાં ચોપડી ક્લિયર આવે છે ને? હા, ઓકે. જો ચુંબકીય ક્ષેત્ર ધન વાય અક્ષને સમાંતર હોય અને વિદ્યુત ભારિત કણ ધન એક્સ અક્ષ ઉપર ગતિ કરતો હોય તો ઇલેક્ટ્રોન જે ઋણ વીજભારિત છે અને પ્રોટોન જે ધન વીજભારિત છે એ કઈ દિશામાં એના ઉપર લોરેન્સ બળ લાગશે, બરાબર. હવે તમને બોર્ડ એક્ઝામમાં માર્ક 23 અંદર જ આ પ્રશ્ન પૂછેલો છે, પણ એમાં એ લોકો એવું કીધું છે કે જો ચુંબકીય ક્ષેત્ર ધન વાયની જગ્યાએ ઋણ વાયની અંદર છે અને વિદ્યુત ભારિત કણ ધન એક્સની જગ્યાએ ઋણ એક્સ ઉપર ગતિ કરે છે તો ઇલેક્ટ્રોન પ્રોટોન ઉપર જે લાગતું બળ છે, લોરેન્સ બળ, એ કઈ દિશામાં લાગશે? તો ફિઝિક્સમાં આવા ક્વેશ્ચન્સ કોમન છે. તમને શું કરવાનું છે? તો તમને જે પણ ક્વેશ્ચન છે, જે પણ તમે એમસીક્યુ બેટા સોલ્વ કરો છો, એ એમસીક્યુના પહેલા તો 4 ઓપ્શન હશે, એ બી સી અને ડી, બરાબર. આવા 100 એમસીક્યુ આપણે સોલ્વ કરીએ છીએ, બરાબર. આ 100 એમસીક્યુની અંદર પહેલાં તો આ આન્સર એનો સાચો આવે છે, પણ ખાલી એ ચકાસી લો કે આ 3 ઓપ્શન આન્સર કેમ ખોટા આવે છે અને આ ખોટા ઓપ્શન એ કોના સાચા પ્રશ્નના જવાબ છે. શાંતિથી ઓપ્શન, એક એમસીક્યુ એવો પૂછો જેના 4 ઓપ્શન છે, એમાં એ ઓપ્શન સાચું છે, બાકીના 3 ઓપ્શન ખોટા છે. આપણે ખાલી એટલું ચકાસી લેવાનું કે આ ખોટા ઓપ્શન કયા સાચા પ્રશ્નના સાચા જવાબ છે. પહેલી ટીક, પહેલી વસ્તુ આ કોમનલી કરી લેવાની બધાને, બરાબર. બીજું શું કરવાનું? તો ઘણા બધા એમસીક્યુ એવા છે જે સીધે સીધા એનસીઆરટીની લાઇનની અંદરથી આવે છે, સીધે સીધા એનસીઆરટીની લાઇનની અંદરથી આવે છે. અગેન ચોપડી પકડવાની મને ફરજ બજાય છે. ચેપ્ટર નંબર 8ની અંદરથી લાસ્ટ ટાઈમ તમે જરાક જોશો તો તમારા હોશ ઉડી જશે કે આઈ હોપ કે આ ચોપડી એ જ હોય, વિદ્યુત ચુંબકીય તરંગોવાળી. જુઓ, માર્ચ 2020માં આ બધા 2 માર્ક્સના પ્રશ્નો તમને એક્ઝામ્પલમાંથી જ આવે છે, એ બધું જ હું સમજાવીશ. આ જે છે ને જુલાઈ 2022ની અંદર પાર રક્ત તરંગો આખો ટોપિક જ પૂછાઈ ગયો હતો, પણ આ જે લાઇન છે પેજ નંબર 282 જૂની ચોપડી પ્રમાણે, પાર રક્ત તરંગો એટલે કે ઇન્ફ્રારેડ વેવ્સ, પછી દ્રશ્ય તરંગો, પાર જાંબલી વિકિરણ, પછી એક્સરે અને ગામા કિરણો. મિત્રો, આની અંદરથી સીધે સીધો પ્રશ્ન પૂછાય છે, સીધે સીધો. એટલે તમે આના ઉપર શું કરો કે આખો આ પેરેગ્રાફ છે એના ઉપર એક રેડ અલર્ટ આપી દો. શું આપી દો? રેડ અલર્ટ.
રેડ અલર્ટ આપશો એનો મતલબ તમને ખબર પડી ગઈ કે બેટા બોર્ડ એક્ઝામની અંદર આમાંથી જ પ્રશ્ન આવવાનો છે. તો જ્યારે પણ તમે હવે આવા રેડ અલર્ટ કેટલા થશે, ફિઝિક્સની ચોપડીમાં લગભગ 300 રેડ અલર્ટ થાય છે. જો હું બોર્ડના જૂના 5 પેપર હિતેશ ગઢવી પાસેથી વોટ્સએપમાં મેળવી લેવાય, હું પોતે જ હિતેશ ગઢવી છું બરાબર, 5 જૂના પેપર તમે મેળવી લેશો અને એના રેડ અલર્ટ મારશો તો તમને 300 રેડ અલર્ટ મળશે. આ 300 રેડ અલર્ટમાંથી પછી તમે કોઈ પણ ગુજરાતનું કોઈ પણ શિક્ષકનું 6 પેપર પકડશો અને એ 6 પેપરના 40 વધારે એમસીક્યુ આ જો 300 રેડ અલર્ટમાંથી ના આવે તો મારું નામ તમને બદલી નાખવાનું. આટલી ચોખ્ખીન ચટ વાત બરાબર. બીજી વસ્તુ, સોરી, તો આ જે છે એમસીક્યુની મેઇન ટીક કે તમે 300 રેડ અલર્ટ આપ્યા છે, એ 300 રેડ અલર્ટની અંદરથી એમસીક્યુ આવશે. પણ સર અહીંયા તો મેથેમેટિક્સ યુઝ કરીએ છીએ, ધીસ ઇઝ નોટ થિયોરેટિકલ. ઓકે, તો મેથેમેટિકલની અંદર તમારી પાસે 300 રેડ અલર્ટની અંદર જે સૂત્રો ભેગા થાય છે, 300 રેડ અલર્ટની અંદર જે સૂત્રો ભેગા થાય છે એ સૂત્રની અંદરથી જ એમસીક્યુ બાકીના પેપરની અંદર હશે. આ તમને વાત એકદમ ગાંઠ મારી લેવાની બરાબર કે 300 એમસીક્યુની અંદરથી હશે. બેટા જો ટોપ કરવું હોય ને, 50માંથી 50 માર્ક્સ લાવવા હોય ને એમસીક્યુની અંદર, તો મારી આ ટેકનિક વાપરજો. છોકરું માર્ચમાં ફેલ થાય છે, આ વાત સાંભળજો, છોકરું માર્ચમાં ફેલ થાય છે, જુલાઈમાં એજ્યુ ગઢવી એક કોર્સ લોન્ચ કરે છે, જુલાઈની અંદર જુલાઈમાં પાસ થવા શું કરવું, અને આ કોર્સમાં 30 દિવસ ભણાવવામાં આવે છે, માની લો કે કદાચ વધારે, 30 થી 40 દિવસ, 40 દિવસમાં છોકરું પાસ થઈને જતું રહે છે. કેમ કેમ આવું બધું આમ શક્યતા કેવી, 30-40 દિવસમાં પાસ થઈ જવું? ત્યાં જે સામે બેઠો ને માણસ એને બધી જ ખબર છે કે ક્યાંથી કયો એમસીક્યુ નીકળવાનો છે, કઈ ટેકનિક વાપરવાની છે, કયા એમસીક્યુ કઈ રીતના પ્રિપેર કરવાના છે, એની આખી પ્રોપર મેથડ શું છે. એટલા માટે તમારા ટીચર આખું વર્ષ તમને ભણાવશે પણ તમને કોઈ દિવસ એવું નહીં કે બેટા, કેમ કે એમણે પોતે જ પેપર સોલ્વ નથી કર્યા સારી રીતના, એમને પોતાને જ નહીં ખબર કે આ એમસીક્યુ આવ્યો છે એ ચોપડીની અંદર કઈ લીટીમાંથી આવ્યો છે. કોઈ પેપર બને છે 50 એમસીક્યુનું, કેટલા એમસીક્યુનું, 50 એમસીક્યુનું. શું આ 50 એમસીક્યુ હવામાંથી આવે છે? શું આ 50 એમસીક્યુ મતલબ એમસીક્યુ મીન્સ વોટ? આખું ચેપ્ટર ભણો છો, આખા ચેપ્ટરની અંદરથી તમને નાના નાના પ્રશ્નો પૂછવાના છે. આ નાના નાના પ્રશ્નો મૂળ તો એ ચેપ્ટરના જ છે ને, મૂળ તો એ ચેપ્ટરના જ છે. તો એ ચેપ્ટરના 50-50 એમસીક્યુ પર્ટિક્યુલર આખી બુકના, તો એ 50-50 આન્સર પણ એ ચોપડીમાંથી જ આપવા જોઈએ. કોઈ પણ રેફરન્સ બુક ધારો કે ગુજરાતમાં અવેલેબલ ના હોત, હું પણ રેફરન્સ બુક વાપરતો જ નથી મોટાભાગે, પણ જો ના હોત તો આપણે શું કરતા, આપણે આરામથી, આપણને કોઈ ભણાવે છે, આ તો આપણા ટીચર આપણને સ્વાધ્યાય સોલ્વ કરાવે છે. બાકી એક જમાનો એવો હતો જ્યારે કોઈ ટીચર સ્વાધ્યાયના દાખલા જ નહોતા ગણાવતા. કેમ? કેમ કે છોકરાને ગણવાના છે, એક્સરસાઇઝ છોકરાને કરવાની છે, આ વસ્તુ પહેલાંની છે. અત્યારે આપણે ટીચર પાસે ડિપેન્ડેન્ટ છીએ કે માં હું ટ્યુશન કરું છું. કેમ? કેમ કે ટીચર ત્યાં સ્વાધ્યાય દાખલા ગણાવે છે. એ ટીચર એટલા માટે ગણાવે છે કેમ કે તમને નથી આવડતા, ખરેખર ગણવાના તો તમને જ હોય. કેમ? જુઓ, તમે જો એ દાખલા શાંતિથી સમજો, તમારી પાસે સૂત્રો હોય છે, તમારી પાસે થિયરી હોય છે, તમારી પાસે એના રેન્ડમ ઇક્વેશન્સ હોય છે, તમે ઇક્વેશન જાતે પણ બનાવી શકો છો, એવું જરૂરી નથી. તમે જાતે ટ્રાય તો કરો, તમે જ્યાં સુધી કોશિશ નહીં કરો ત્યાં સુધી તમારું કંઈ જ નથી થવાનું. હું ફિઝિક્સ ભણાવું છું, મારા પાસે જે સ્ટુડન્ટ છે એને હું પહેલાં આખી એક્સરસાઇઝ આપું છું, તમે કરો, તમને ના આવડે ત્યાં હું બેઠો છું. આખી એક્સરસાઇઝ એ લોકો કરશે. 90% સ્ટુડન્ટ એવા છે, 90% સ્ટુડન્ટ એવા છે, સર આનો આન્સર આવી ગયો છે, પાછળ એ બુકની પાછળ ચેક કરી લેશે કે હા આટલો જવાબ છે, વેરીફાઈ મારી પાસે કરાવશે કે સર શું આ સાચું છે. તો કદાચ સાચું હોય અને કદાચ ના પણ હોય તો હું એમને પ્રોપર મેથડ પછી સમજાવું કે સાચું તો છે જ તારું, પણ પ્રોપર મેથડ આવી રીતના એની આવે. એટલે તમે તમારા ઉપર કંઈક કરો. તમે જ્યાં સુધી મહેનત નહીં કરો ત્યાં સુધી તમે સાયન્સના સ્ટુડન્ટ કહેવાના પણ લાયક નથી બરાબર. આપણે બધા પાસ થઈ જઈશું, પાસ થવું એટલું ઇમ્પોર્ટન્ટ નથી. પાસ થવા પહેલાં આપણી જે મહેનત છે, આપણે એ સબ્જેક્ટની અંદર કેટલા ડૂબી ગયા છીએ, કેટલી માઇક્રો પ્રિપરેશન આપણે કરી છે, એ બહુ વધારે જરૂરી છે. તો સાયન્સવાળા જેટલા પણ વિદ્યાર્થીઓ છે, એટલીસ્ટ 5 છોકરાને શેર તો કરજો કે તમારી માટે કોઈક આટલું બધું બોલે છે બરાબર. સિમ્પલ. હવે બેટા કેમિસ્ટ્રીની અંદર શું પ્રિપરેશન કરવી? ફિઝિક્સની તો આવી એમસીક્યુની પ્રિપરેશન થઈ ગઈ, ચલો મજા આવી ગઈ. કેમિસ્ટ્રીની શું કરવાની? ફિઝિક્સમાં આવા જ એમસીક્યુ, આવા 300 ટીક માર્ક કરી દેવાના. કેમિસ્ટ્રીમાં આવા 330, માની લો અત્યારે તગડો લખાઈ ગયો છે, બાકી મને લખવાની કોઈ ઈચ્છા નથી, 350 પ્લસ ટીક માર્ક છે આખી કેમિસ્ટ્રીમાં, આવા 350 પ્લસ ટીક માર્ક છે આખી ચોપડીની અંદર, એવા અમારા સ્ટુડન્ટે કરીને બેઠા છે બરાબર. તમે હજી ના કર્યા હોય તો તમે બહુ મોટા લેઝી માણસ છો, લેઝી માણસ, બીજું કંઈ નથી.
જુઓ તો આ 350 પ્લસ ટીક માર્ક જો આપણે આપણી કેમિસ્ટ્રીની અંદર કરી દઈએ તો આ 350 પ્લસ ટીક માર્ક્સની બહારનો જો એમસીક્યુ આવે તો ખરેખર તમને કેમિસ્ટ્રીની ચોપડી પાછી મને આપીને કહેવાનું કે સર આવું કંઈ હોતું નથી. પણ આવું જ હોય છે, તમે આવું કરજો એક વખત. અને એ પેપર્સ પણ કોણ આપશે? હિતેશ ગઢવી આપશે. અહીંયા 5-7 જે કેમિસ્ટ્રીના પેપર છે એ પેપરમાં તમે પ્રશ્ન વાંચવાનો, 4 ઓપ્શન વાંચવાના અને પ્રશ્ન વાંચો, એનો જવાબ ચોપડીને જે પેજ ઉપર મળી જાય બીજા નંબરના પેજ ઉપર એનો જવાબ છે. આ બીજા નંબરના પેજની 7 લાઇનો છે, વાંચી લો. અને આ 7 લાઇનને એઝ અ અલર્ટ પેરેગ્રાફ, અલર્ટ પેરેગ્રાફ 1 એવું નામ આપી દો. અને એવા અલર્ટ પેરેગ્રાફ તમારી પાસે બહુ નથી થવાના, પણ 350ની સમથિંગ તમને ટીક માર્ક જરૂર થશે કે ભાઈ એ એમસીક્યુ. આ 350માં એમસીક્યુ કહું છું ને, કદાચ અલર્ટ પેરેગ્રાફ નંબર 1માંથી એવા 5 એમસીક્યુ બનતા હશે. એવા ફિક્સ અલર્ટ પેરેગ્રાફ છે બેટા, જેને જો તું ધ્યાનથી જોઈશ, એની ઉપર ટીક માર્ક કરી દઈશ તો તારું આખું કામ થઈ જશે. ફટાફટ જા અને અલર્ટ ટીક માર્ક પર કામ કર. અત્યારે બહુ ઓછો ટાઈમ છે એમસીક્યુની અંદર, તમારી જો પ્રોબ્લેમનું સોલ્યુશન ના આવે તો તમે જે ફાવે એમ કરી શકો છો. પણ અહીંયા કોમેન્ટ્સની અંદર જે પણ તમે તમારું રિવ્યૂ, ઓનેસ્ટ રિવ્યૂ મને આપજો કે સર હા તમારી વાત એકદમ સાચી છે, હું મારા 15-25 ફ્રેન્ડ્સને શેર કરીને અત્યારે જ 1,00,000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરી દઈશું. પણ અત્યારે મારો સવાલ એક, હવે આ લોકોને એવું લાગશે 1,00,000 માટે વાત કરે છે, 1,00,000 નથી જોઈતા, નથી કરવા સબસ્ક્રાઈબ. પણ તમે આ કામ જરૂર કરજો એટલે મને ખબર તો પડે કે તમે લોકો સક્સેસ થયા છો આના લીધે, બરાબર. ચલો રહી વાત બાયોલોજીની, તો બેટા સેમ વસ્તુ બાયોલોજીમાં એપ્લાય કરો. અને મેથેમેટિક્સ છે તો મેથેમેટિક્સની અંદર પણ તમે ઓલ્ડ પેપર પ્રેક્ટિસ જેટલી વધારે કરશો એટલી વધારે તમને પ્રોબ્લેમ નહીં આવે. ઓકે, ઇમ્પોર્ટન્ટ વાત કરીએ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સની, તો એજ્યુ ગઢવીના ગ્રુપની અંદર જોઈન થઈ જાઓ, ડિસ્ક્રિપ્શનમાં લિંક છે. વોટ્સએપ નંબર પણ હું તમને આપું છું, કોઈને ડિસ્ક્રિપ્શન ના ખુલતી હોય તો 95-8-60-25-8-90 95-8-60-25-8-90 ઉપર હાઈ મેસેજ કરજો, તમને ગ્રુપ મળી જશે, ગ્રુપની અંદર જોઈન થઈ જાઓ. એમસીક્યુની પ્રેક્ટિસ અમારી સાથે, અમારી સાથે મળીને કરવા માગતા હોય તો તમે અમારો ઓનલાઈન કોર્સ પણ જોઈન કરી શકો છો, જે અત્યારે તો ફ્રી છે. અત્યારે કેવો છે? ફ્રી છે. કેટલા દિવસ માટે? 5-7 દિવસ માટે ફ્રી હશે, પછી તમને ફ્રી નહીં મળે, કેમ કે પછી આગળ બહુ મોટી પ્રિપરેશન ચાલુ થઈ જાય ને થોડા દિવસોની અંદર. અને એજ્યુ ગઢવી કેવી ટીમ છે? એજ્યુ ગઢવીની અંદર હું કોણ છું એ બધી વસ્તુ તમને ખબર પડશે. શોર્ટ ટાઈમની અંદર મોટું કામ કરવાની અમારામાં તાકાત છે, બરાબર. શોર્ટ ટાઈમની અંદર મોટું બધું કામ કરી દઈએ. અમને એવું હોય કોઈ છોકરું કે હું ફેલ જ છું, બસ એના ઉપર ખુદ એના ફાધર એવું લખી દેશે ને કે મારું છોકરું ફેલ છે અને એ છોકરું પાસ થઈને જશે અહીંયાથી. ઓકે, બીજું શું કહું? થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.